डभोई सहित समग्र राज्य में आज महाशिवरात्रि ने लई शिवभक्तों में अनेरो उत्साह जोवा मळी रह्यो छे। त्यारे डभोई पंथक में आवेला बे मुख्य शिवालयो नर्मदा नदी तटे आवेल देश में विख्यात श्री कुबेर भंडारी शिवालय तेमज गुजरात नु काशी गणातु डभोई तालुकाना कायावरोहण गामे आवेल श्री लकुली शिवालय मंदिर में शिवरात्रि पर्व ने लई शिवालय में अनेक आयोजनों करवामां आव्या हता। वेली सवारथी ज भक्तोनु घोड़ापुर शिवालयो खाते उमटी पड़ी दर्शन करी धन्यता अनुभवी हती। तो नगर तेमज तालुकामां आवेल वागनाथ शिवालय, मंगलेश्वर शिवालय, हाटेश्वर शिवालय, कुबेरेश्वर शिवालय खाते पण भक्तो वेली सवारथी प्रभु भोळानाथ ने नमन करवा उमटी पड़िया हता। ठेर ठेर भांगनी दांडाई तेमज विविध पूजन विधिओनुं आयोजन करवामां आव्युं हतुं। कुबेर भंडारी करनाळी खाते मोड़ी सांजे भगवान भोळानाथ नगर दर्शन हेतु निकळ्या हता। कार्यवरोहणमां पण भगवानोनी शोभायात्रा निकळी हती। तो डभोईना वागनाथ शिवालय खातेथी पण भव्य शोभायात्रा निकळी नगरमां फरी हती। भक्तोए महाशिवरात्रिनी उजवणी करी भगवानना दर्शन करी धन्यता अनुभवी हती। जी महाराजशी, आजे महाशिवरात्रिनो पर्व छे, तमे आ दिवसनुं शुं महत्व होय छे अने આજે કુબેર ભંડારી સ્થિત કેવો પ્રસંગ ઉભો થયો છે? જય કુબેર ભંડારી! આમ તો કુબેર ભંડારી ખાતે બારે બાર મહિનાની શિવરાત્રિને બારે બાર મહિનાની અમાસે અહીંયા લોકો દર્શન કરવા આવે છે, એટલે જે શિવરાત્રિ ભળે છે એ ભક્તોને તો ખબર જ છે। આજનો એક વિશેષ દિવસ એવો છે કે શંકર ને પાર્વતી એ એક વિશિષ્ટ રૂપથી પોતાના ભક્તોની છે જે મનોકામના પૂર્ણ કરે છે। આજે સૃષ્ટિની અંદર આવિર્ભાવ કહેવાય ને, એ શિવનો આવિર્ભાવ એની પ્રતિતિ થાય છે। આજે શિવરાત્રિ નિમિત્તે સવારે 4 વાગ્યાથી મંદિર ખોલવામાં આવ્યું, આખો દિવસ મંદિર ખુલ્લું રહેશે, બપોરે નગરયાત્રા છે, સાંજે રાત્રિ પ્રહારની પૂજા થશે, દિવસ દરમિયાન હોમાત્મક લઘુરુદ્ર પણ ચાલુ છે। આખો દિવસ માટે જેટલા ભક્તો આવે એટલા માટે નહીં ફરાળની વ્યવસ્થા છે। આવતીકાલે અમાસ છે તે અમાસના પારણાની પણ વ્યવસ્થા કરેલી છે। જેટલા ભક્તો આવે છે એટલા આ ચેનલ દ્વારા નમ્ર વિનંતી કરું છું કે નર્મદા માતા દર્શન માત્રથી 7 જન્મના પાપ દૂર કરે છે। એની અંદર પ્લાસ્ટિકની થેળી, ફાટલા કપડાં, જૂતા કિનારા ઉપર કશું છોડશો નહીં। માન શંકર સ્વયં આ પરમ કૃપાળુ પરમાત્મા 28મા અવતાર ભગવાન શિવજીના અવતાર એવા ભગવાન લકુલીશજીની આ જન્મભૂમિ અને કર્મભૂમિ છે। જ્યારે ભગવાન શિવ પ્રથમવાર પ્રગટ થયા સ્તંભ સ્વરૂપે અને ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માજી વચ્ચે સમાધાન કરાવ્યું, એ આ મહાશિવરાત્રિનો આજે મહાન દિવસ છે। પ્રથમ વખત ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપની અંદર, મહેશ્વર સ્વરૂપની અંદર પ્રાગટ્ય થયું એ આજે આ મહાશિવરાત્રિ કહેવાય, કાલરાત્રિ કહેવાય। અને આ મહાશિવરાત્રિની અંદર જે કોઈ પૂજન કરે, અર્ચન કરે, ભગવાનનું સ્મરણ કરે, ભગવાનની 4 પ્રહરની 8 પ્રહરની પૂજા કરે, એને પ્રત્યક્ષ ભગવાનના દર્શન થાય, ભગવાનની કૃપા પ્રાપ્ત થાય, લક્ષ84ના ફેરા અટકે અને એની સર્વ મનોકામનાઓ, અર્થ, ધર્મ, કામ અને મોક્ષ પૂર્ણ થાય, ભગવાનની કૃપા દ્વારા એ બીજા જન્મે છે એનો અંતિમ જન્મ હોય અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરી અને સદૈવ મોક્ષને પ્રાપ્ત કરે, આવી આ મહાન તપોભૂમિ છે। મહર્ષિ અત્રિ, મહર્ષિ ભૃગુ અને મહર્ષિ વિશ્વામિત્રની આ તપોભૂમિ છે, ભગવાનની પોતાની જન્મભૂમિ છે અને કર્મભૂમિ છે। ભગવાન પોતે કાયાની અંદર, માનવ કાયાની અંદર અવતરણ કરેલું એટલા માટે આ મહાતીર્થ છે, એ કાયાવરોહણ કહેવાય છે। આપણા 68 મહાતીર્થોમાંનું આ 51મું મહાતીર્થ છે। આ શિવપીઠ છે, શક્તિપીઠ છે, વિષ્ણુપીઠ છે અને સિદ્ધભૂમિ છે, સિદ્ધ ક્ષેત્ર છે। અહીંયા રામ મંત્ર, ઓમ મંત્ર, ગાયત્રી મંત્રની સત્વરે સિદ્ધિ થાય છે। ભગવાન શિવ દરેક યુગ, કળિયુગની અંદર જન્મ ધારણ કરે છે, કળિયુગના પોતે ઈષ્ટદેવ કહેવાય છે અને કળિયુગની અંદર ધર્મ અને સંસ્કૃતિની સ્થાપના કરવાનું કાર્ય ભગવાનના શિરે હોય છે। અત્યાર સુધી 27 અવતાર થઈ ગયા, 27 કળિયુગ ગયા, 28મું કળિયુગ ચાલે છે। આવતીકાલે આજે મહાશિવરાત્રિ છે, મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ભગવાનના પ્રાગટ્ય દિને અહીંયા આવો, આપણે આવીએ, સાથે મળીએ, ભગવાનની પૂજા અર્ચના કરી અને માનવ જીવનના અંતિમ ધ્યેય મોક્ષને પ્રાપ્ત કરીએ, સાથે સાથે
साथे साथे आपणे परमात्मानी कृपा प्राप्त करिए। ज्यारे विश्वामित्र ऋषि अहीं तप करेलू त्यारे पाछळ जे भगवानी पाछळनुं जे लिंग स्वरूप देखाय छे ए उल्का पाषाणनी अंदरथी अमने निर्माण करेलू अने आ तीर्थने ते वखते अमने काशीनी समकक्ष बनावा माटे तपश्चर्या करेली। भगवान विष्णुनी कृपाथी भगवान विष्णुए कहेलू के अत्यारे नहीं पण ज्यारे भगवान लकुलिसीनो अवतार थशे भगवान कृष्णनो अवतार थशे त्यारे संधिकाळमां। हितेश जोशीनो रिपोर्ट, SNN News, डभोई।